શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાદિદાનંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય બે હજાર ચારમાં આપણે સૌ એક મહિના સુધી વતરમત મધ્ય તેર ઉપર રોજ સવારે અને રવિ સભા દરમિયાન વત્રમત મધ્ય તેર ઉપર આપણે વાત સાંભળેલી એ વખતે પણ પૂજ્યક્ષેત્ર સ્વામીની ઈચ્છાથી આવવાનું થયેલું આ વખતે પણ એમની ઈચ્છાને લીધે કારણ કે અહીં તો બધા ખૂબ મોટા મોટા સંતો વક્તાઓ હોય છે સારંગપુરથી તો જ્યાં એવા વક્તા બહુ ન હોય ત્યાં જવાનું થાય પણ ફરી વખત એમની ઈચ્છા હતી તો આ વખતે સાધના સત્રની વાતો રોજ સવારે એક કલાક ચાલે છે ચાલુ દિવસો હોવા છતાં નોકરીમાં અથવા પોતાના ધંધામાં જવાનું હોવા છતાં રોજ સવારે ખૂબ મોટી સંખ્યામાં વધારી ભક્તો આવે છે સાધના સત્રની વાતો વતનતને આધારે ખાસ કરીને વચરામનો રહસ્ય ભાગ ચાર અને પાંચને આધારે એ પણ પૂજ્ય ઈશ્વરતરણ સ્વામીએ વર્ષોથી પ્રેરણા બળ રહ્યા અને બાપાની કૃપાથી એ ગ્રંથો લખાયા તો વચ્ચે વિશે ભાગ એક બે અને ત્રણને આધારે જ્ઞાન સત્ર આપણે સાંભળેલા છે અને ચોથા પાંચમાને આધારે સાધના સત્ર આપણે સાંભળ્યા છીએ છેલ્લા દસ દિવસથી આમાં કોઈ વાત મારી નથી અથવા બીજા કોઈની નથી પરંતુ જેનું આપણે વજન કરીએ છીએ જેમના આશ્રય આપણે આવ્યા છીએ અને જેમનો રાજીપો મેળવીને જેમનું સ્વરૂપ ઓળખીને આપણે છેલ્લો જન્મ કરવાનો છે એના શબ્દોને જ આધારે આપણે આપણી સાધનાનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યા છીએ તો આઠ દિવસ દરમિયાન જે આપણે ગયા રવિવારે થોડીક વાતો કરેલી વચ્ચેના આઠ દિવસ બધા આવી શક્યા ન હોય તો એનું થોડુંક પુનરાવર્તન દસેક મિનિટમાં કરીને આપણે આગળ વધીએ જેથી કરીને આપણને આગળનો માર્ગ વધારે સ્પષ્ટ થાય અને આ સાધના સત્રમાં જોઈન્ટ થવાય ગયા રવિવારે આપણે સ્વામિનારાય સાધનાની વિશેષતાઓ સમજેલા એ પણ આગળના ચાર પાંચ દિવસનું આપણે પુનરાવર્તન કરેલું તો ભગવાન સ્વામિનારાયણ આપેલી સાધના એ શાસ્ત્રોને આધારિત આ સાધના છે એમના અનુભવને આધારે પ્રમાણભૂત કરેલી આ સાધના છે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આપેલી આ સાધના છે કોઈ પણ જાતના સ્વાર્થ વગર કેવળ આપણા કલ્યાણ માટે ઉપદેશેલ આ સાધના છે અને એટલે જ અસંદિગ્ધપણે નિશ્ચયપણે ચોક્કસપણે આપેલી આ સાધના છે જુદા જુદા સાધનો સમન્વય સાધીને એને આપણને આ સાધના બતાવી છે આપણી આ સાધના અત્યંત સુલભ અને સુગમ છે આ સાધનાનો મુખ્ય હેતુ પરબ્રહ્મની પ્રાપ્તિ માટે નથી પ્રાપ્ત થયેલા પરબ્રહ્મનો અંતરમાં સાક્ષાત્કાર કરીને એમનો રાજીપો પ્રાપ્ત કરવા માટે છે સૌથી વિશેષ એક વિશિષ્ટ આપણી સાધનાની હોય તો એ હોય કે જેમણે આપણે સાધના શીખવાડી એ પોતે જ પ્રગટ રહ્યા ગુણાતી સત્પુરુષ દ્વારા તો વતરમતમાં એને આપણે જે કરવાનું કહ્યું છે જે રીતે કરવાનું કહ્યું છે જે જાણવાનું જે સમજવાનું જે માનવાનું કહ્યું છે એ બધું જ ગુણાતી સત્પુરુષને આપણને અનંત ઘણું દેખાય છે એટલે એવું કહી શકાય કે વતરામતનું ભાષ્ય ગુણાતી સત્પુરુષો છે વતરમત ઉપર કોઈ ભાષ્ય લખાયું નથી પણ વતરમતના જે શબ્દો છે અથવા સાધનામાં જે કાંઈ આપણે કરવાનું છે જે જાણવાનું છે જે સમજવાનું છે અને જે માનવાનું છે એ સમગ્ર ગુણાતીત પરંપરામાં આપણને દેખાય છે એટલે આપણી સાધનાનો એક આદર્શ એ ગુણાતીત સત્પુરુષ છે જેને જોઈ જોઈને આપણી સાધનાનું ઘડતર અને ચણતર આપણે કરી શકીએ બાકી આપણને એવું થઈ જાય કે આવું કઈ થાય આ કળિયુગમાં આવી સાધના થઈ જ ન શકે પણ આ પુરુષોનું જીવન આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે મનુષ્ય દેહ આ બધું શક્ય છે એટલે આ સાધનાની વિશેષતાઓ સમજ્યા પછી સાધનાની સફળતાના સાત સિદ્ધાંતોનો ઉલ્લેખ આપણે ગયા રવિવારે કરેલો સ્વામિનાર સાધનાની સફળતા એક લૌકિક સિદ્ધિ નથી લૌકિક પ્રાપ્તિ નથી શરીર કરીને સાજા રહેવું એ પણ નથી દીકરા દીકરીની પ્રાપ્તિ થાય ધંધો બરાબર સેટઅપ થાય એ તો ભગવાન કૃપાથી થવાનું છે પણ સાધનાની સફળતા કોઈ અધિકાર સત્તા મળે એ પણ નથી સાધનાની સફળતા એ છે કે ભગવાન સ્વામિનારાયણ જે હેતુથી સાધના સમજાવી છે એ હેતુ સિદ્ધ થાય એટલે કે આપણે નિર્વાસનિક થઈએ ભ્રમરૂપ થઈએ સ્વભાવ પ્રકૃતિ દેહભાવ રહી થઈને આત્માનું બ્રહ્મરૂપે દર્શન કરીને પરમાત્માને આપણા હૃદયમાં પામી શકીએ જાણી શકીએ અનુભવી શકીએ અને છેલ્લો જન્મ થાય અક્ષરધામની પ્રાપ્તિ થાય એ સાધનાની સફળતા છે અને સફળતા ના સાત સિદ્ધાંતો છે એમાં સંકલ્પ નિષ્ઠાની વાત ગયા રવિવારે આપણે આખી કરેલી કંઈ પણ સંકલ્પ કર્યા વગર કશું નહીં થાય આપણે સંકલ્પ કરવો પડશે જે મા બાપની ઈચ્છા હોય કે જે મોહન સ્વામી પ્રસંગ કે છે કે મુંબઈની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં બે છોકરાઓ ભણતા હતા એક વિષયમાં નાપાસ થયા એટલે જે વિષયમાં નાપાસ થયા પ્રોફેસરે બોલાવ્યા કે આ મોંઘવારીમાં તમારા મમ્મી પપ્પા ભણાવે છે તમે ઉપરા ઉપર બે વર્ષથી નાપાસ છો તો આ મારી તૈયાર નોટ છે ઝેરોસ્કોપી એટલી વાંચશો તો કોઈ પણ પ્રકારના પાઠ્યપુસ્તક અથવા રેફરન્સ બુક વાંચ્યા વગર પણ તમે સાહીઠ ટકા માર્ક આવી જશે આટલું તમે તૈયાર કરો તો છોકરા વગેરે પાસ જ કોને થવું છે તો જો કામે બસ મમ્મી પાપા મોકલીએ હશે તો આવે છે એમ આપણો જો વિચાર નહીં હોય મેં ગઈ વખતે એક વાત કરેલી કે આપણો સંકલ્પ નહીં હોય તો મહારાજ આપણને મદદ નહીં કરી શકે આ થોડીક વાત કઠણ લાગશે પણ વાસ્તવિકતા તો છે જ આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ શ્રીજી મહારાજે કહ્યું મારે તમારામાં તલ માતર કસર રહેવા દેવી નથી મહારાજ ગપ્પા નથી મારતા એ ટાટાપોને હાકે નથી રાખતા પણ છતાં અરિયા ખાતર જીવા ખાતર ફૈબા રોળાનંદ નિર્કલ્પાનંદ પરમ ચૈત્યાનંદ સ્વામી પૂર્ણાનંદ કેડી સખીમાં કસર રહે આ વાસ્તવિકતા છે આ ઇતિહાસ છે ભલે અંત વખતે મારા દયા કરીને અક્ષરધામમાં લઈ ગયા છે એનો આપણે કોઈ નિષેધ નથી કરતા યોગી બાબાનો બીજો ત્રીજો ભાગ વાંચજો જે યુવકો સાધુ થવાના હતા યોગી બાબા એટલી બધી વાતો કરતા હતા તમારા મત ગંધ કાઢી નાખવી છે જગતની માયા પર કરવા છે ગુણાતી કરવા છે એકાંતિ કરવા છે તમને સાદું કરીને અમારે કોઈ સ્વાર્થ સાધવો નથી ભગવાન કરવા છે વારંવાર વાતો કરતા બળના પત્રો પણ લખતા આપણે જાણીએ છીએ એ જ એકાવન માંથી તો યોગી બાપાને છોડીને જતા રહ્યા એટલે વાસ્તવિકતા એ છે કે સંકલ્પ આપણે કરવો પડશે કે મહારાજ આપ મને જેવો બનાવવા માંગો છો એવા મારે થવું છે આપણા મનમાં એક સાધુ તરીકે મારું ચિત્ર કેવું છે એવા મારે સાધુ થવું છે અને તમારે પણ એવો વિચાર રાખવો પડે કે ગ્રહસ્થ તરીકે મહારાજ આપ મારી પાસેથી શું અપેક્ષા રાખો છો એક આદર્શ ગ્રહસ્થ કેવો હોય એ માટે આપણી જે અપેક્ષા છે એ અપેક્ષા મારે પૂરી કરવી છે આપણો વિચાર આપણો સંકલ્પ એ જ આપણને આગળ લઈ જશે કૃપા એમની છે એમને આપણે ભ્રમરૂપ કરવા છે પણ આપણે ભ્રમરૂપ થવું છે તો વિચાર આપણે કરવો જ પડશે ને ડોક્ટરે તમને હાજા કરવા હોય પણ તમારે હાજા જ ન થવું હોય તો દવા નહીં લેવાના ડોક્ટર ને સો ટકા ખાતરી છે આનો રોગ દૂર થઈ શકે એમ છે અને મારે દૂર કરવો છે પણ દર્દીને રોગ ફાવી ગયો હોય તમે જો સોમનાથ કે દ્વારકા જાઓ ને તો આપણે તો જઈએ ત્યાં એટલું માથું ફાટી જાય એટલી દુર્ગંધ હોય છે આપણે નાક બંધ કરી દેવું પડે પણ ત્યાંના લોકોને ફાવી ગયું છે ત્યાંના લોકોને ફાવી ગયું છે આપણા સ્વભાવ આપણને ફાવી ગયા છે આપણી વાસનાઓથી આપણે એડજસ્ટ છે આપણી પ્રકૃતિ આપણને લાભદાયક દાખે કે હું ક્રોધ ના કરું તો ઘરમાં કોઈ હખણા ન રહે તું હખણો રે ને પેલા એટલે આપણા સ્વભાવ આપણને જરૂરી લાગે છે ઉપયોગી લાગે છે ત્યાં સુધી નહીં ટાળે આંખમાં કણું ખટકે તો કાઢવાનો વિચાર આવશે કિડનીમાં ઘણી વખત પથરી હોય છે દુખ્યા પછી કાઢવાનો વિચાર આવે એમ આપણો સંકલ્પ એ આગળને લઈ જશે તો સંકલ્પ નિષ્ઠા કે મારે બ્રહ્મરૂપ થવું છે મારે ગુણાતી થવું છે મારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે મારે દોષ ટાળવા છે અને એ માટે મારે મહારાજ અને સ્વામીને રાજી કરવા કારણ કે એના રાજી વગર આપણું કશું થઈ શકે તો મારે એમને રાજી કરવા છે એ વિચાર નાખવો પડે આપણા મગજમાં વારંવાર વાવેતર કરવું પડે તો આગળની પ્રવૃત્તિ થશે સંકલ્પ નિષ્ઠા બીજો સિદ્ધાંત છેલ્લા સાત દિવસથી સવારની કથામાં વિચારી રહ્યો છે એ છે સ્વરૂપ નિષ્ઠા અનંત પ્રકારની સાધનાઓ જગતમાં ચાલે છે કોઈ સાધના ખોટી છે એવો આપણો કોઈ કહેવાનો આગ્રહ નથી દુરાગ્રહ નથી અભિપ્રાય નથી હેતુ પણ નથી પણ છતાં જ્યારે સાધનાને માર્ગે ચાલીએ છીએ ત્યારે જીવનમાં સાધનામાં કેટલુંક ઉપયોગી છે કેટલુંક આવશ્યક છે કેટલુંક અનિવાર્ય છે આપણે સમજી રાખવું પડે એમાં સૌથી વધારે પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે બટેટાનું શાક બટેટાના શાકમાં ધાણા ઉપયોગી છે મીઠું આવશ્યક છે અને અનિવાર્ય બટેટા છે બટેટા વગર તો બટેટા બટેટાનું શાક નો બને દૂધીનું કદાચ બને બટેટા વગર એ મધ્યાત્મ માર્ગમાં કેટલું ઉપયોગી છે તપ ઉપયોગી છે ત્યાગ ઉપયોગી છે નિયમ ધર્મ ઉપયોગી છે ધ્યાન ઉપયોગી છે યોગાસન ઉપયોગી છે પ્રાણાયામ ઉપયોગી છે સમાજ સેવા ઉપયોગી છે તીર્થયાત્રા ઉપયોગી છે શાસ્ત્ર પઠન ઉપયોગી છે અનિવાર્ય તરીકે પરબ્રહ્મ નું સ્વરૂપ છે જો આ વિવેક નહીં સમજાયું તો વર્ષો સુધી સાધના કર્યા પછી રિઝલ્ટ નહીં આવે નિષ્કોણ સ્વામી વાત લખી કે જેમ સો સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળ તે સરવાળો શાનો મેલ શે કા કરે છે કાળ પકાગળે તેમ એ કરીને પરરે રે બીજી કરે ચતુરાય કોટ તે માથા પર ચાલે માર ગે જેમ જેમ ચાલો તેમ ખોટ એકડા વગર તમે ઘર સુધી મીંડા લાઈન કરો કે અમે ક્યાં સુધી કરો કોઈ કિંમત નથી ઘણી ખુશ શું થાય છે કે વર્ષો સુધી આપણે આવા રવાડે ચડી ગયા હોઈએ દુનિયામાં તો સાત જણ આવતો અનંત પ્રકારની ચાલે છે અનંત પ્રકારનો ધંધો છે બિઝનેસ છે સારી વાત પણ હશે પણ ઇતિહાસ એવું કહે છે આપણો જ ઇતિહાસ વિશ્વમિત્ર એકાદ શૃંગી સૌભરી નારદી પ્રથમનું ચોથું વચન વાંચો એક ઈર્ષા ટાળતા સાત મનોવંતર થયા છે એટલે તપ ત્યાગ ધ્યાન ઉપયોગી નથી એવું કહેવાનું તાત્પર્ય નથી ઘણા આપણને કેતા હોય છે કે આપણને પૂછતા હોય કે તમને કેટલી કલાક ધ્યાન થાય છે મને ત્રણ કલાક ધ્યાન થાય છે આપણે કેવું અમને છ કલાક થાય બપોર દોઢેક કલાક જુદું ને કથામાં હજુ વધારે ઘણા પૂછતા મને તે જ દેખાય તમને હું દેખાય મને પૂછતો હું એમ કહું તું દેખાય બાજુ ખાસ ધ્યાન નો નિષેધ નથી ધ્યાન ઉપયોગી છે પણ એ જ મુક્તિ નો માર્ગ નથી ભાઈ ધ્યાન ઉપયોગી છે સાધનામાં એ જ ધ્યાન ધારણા જપ યોગ સાધન જે આવ્યા પ્રગટ ને અરથ જ ધ્યાન એ જ ધારણા ગોપીયોગ્યા જ સાધનો કરીશ ભાઈ કયા યોગાસન કરે કયા પ્રાણાયામ કરે જરૂરી છે શરીરના સ્વાસ્થ્ય માટે સો ટકા કરવાની જરૂર છે તો ફરી વખત કોઈ સાધનો નિશ્ચિત કરવાનું નથી બટેટા શાકમાં મીઠું આવશ્યક છે મરચું પણ જરૂરી છે ખાંડ અને ખટાશની પણ જરૂર છે પણ બટેટા નાખવાનું જ ભૂલી જાય તો શું થાય એટલે એ જ ધ્યાન ધારણા એ જ જપ તપ જે આવ્યા પ્રગટ પ્રગટ ને ઓળખીને તમે જે કરો ને એ જ ધ્યાન બધું એમ આવી ગયું ગોપીઓ જો શબરીભાઈ જો મહાદેવ ગાંધી લાડુભાઈ જીવભા પરતભાઈ ગોર્ધનભાઈ દાદા ખાધર સુરા ખાધર શું સાધના કરી યોગીભાઈ કઈ સાધના કરી ચાલો હું તો અનાથી સિદ્ધ છે આ લૌકિક દ્રષ્ટિ જોઈએ તો ભગત કઈ સાધના કરીશ પ્રમુખ હવારમાં જે લોકમાં સાધના દેવાય છે ને એ પ્રમુખ પોણો કલાક અડધો કલાક પૂજા કરે પૂજામાં હજારો માણસો બેઠા હોય દોડધામ થતી હોય તબલા વાગતા હોય પૂજા વખતે બાળકો નૃત્ય કરતા હોય સાધના જેવું લાગે સાધનો તો એકાંતમાં આમ કલાકો સુધી આમ ધ્યાન કરવાનું જ હોય પ્રમુખ સામે સાધના હું લાગે પણ સૌથી વધારે સાધના એ કરી રહ્યા છે એટલે ભગવાનને ઓળખવા ભગવાનને ઓળખાવા વગર અંતરનું રૂપાંતર થવું શક્ય છે તેની વાત છેલ્લા સાત દિવસથી સવારની કથામાં ચાલી રહી છે ભગવાનને સર્વત્ર સમજવા વ્યાપક સમજવા સર્વજ્ઞ સમજવા સર્વ સુખના સાગર સમજવા સર્વ કરતા સમજવા સાકાર સમજવા સર્વોપરી સમજવા પ્રગટ સમજવા અને એ ભગવાન સ્વામિનાણ છે ગુણાતીત જ્ઞાન છે અક્ષરબ્રહ્મ છે ને આજે પરંપરામાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે આ નિષ્ઠા જો દ્રઢ થશે મહારાજે કહ્યું મધ્યના તેરમા કે આ સ્વરૂપને તમે દેખો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી જો પરિપૂર્ણ સમજાય તો કામ ક્રોધ અધિક સ્વભાવ ટાળવાનો પ્રયાસ નહીં કરવો પડે સેજે ચિતા જશે અમે જેમ પંથ વિશેષથી નિર્લેપ છીએ સ્વતંત્ર છીએ તમે પણ થશો કેટલી બાહેદરી આપી છે કેટલી બાહેદરી અમારી જેમ તમે પંચ વિષેથી સ્વતંત્ર થશો એટલે આ તાળો છે આપણે ભણતા હતા ગણિત નો દાખલો કર્યા પછી એક તાળો આવતો ઘણી વખત ખોટા ફાંકા ઓળખાઈ ગયા છે મને બાપા ઓળખાઈ ગયા છે મને મારા જ ઓળખાઈ ગયા છે ખોટા ફાંકામ નહીં રહેવાનું ઓળખાઈ ગયા તો આ તાળો છે વાંચો પ્રથમ ચોવીસ પ્રથમ અઠાવન આ મધ્ય તેર વાંચો જો ખરેખર ઓળખાઈ ગયા હોય ગોપીઓને ઓળખાઈ ગયા કે ભગવાન ચરણ સ્પર્શ કર્યો ત્યારથી જગતના સુખ ખાડા ઝેર થઈ ગયા છે આપણે થ્રી ઇડિયટ ઝેર થતો નથી મેં જોયું આજ ખાલી હું નામ સાંભળું છું થાય છે ઝેર ઘણી વખત બે કિલો ઘરે આપી શકે મંદિરના પ્રોજેક્ટ માટે એક પિક્ચર નથી અપાતું બહુ અઘરું છે બાપા બે મહિના કે પાંચ મહિના કે દસ મહિના લાભ લઈએ એક પિક્ચર માંથી વૃત્તિ પાછી ન અટે તો શું આપણે બાપાને ઓળખ્યા કેટલા હા આજ્ઞા પ્રમાણે ખાઓ પીઓ જીવનમાં રહો સંસારમાં રહો એની ક્યાં ના છે એની ના નથી આમાં તો નુકસાન જ છે તમારી પેઢીઓ ખલાસ થઈ જશે આમાં આવડા બાળકોનખોળ આમ બેહારીને આમ આમામ જોવો છો ને તમને એવું લાગતું હશે કે સ્વામી અમે પિક્ચર નો જોઈએ ને તો અમે ભોગા જેવા બોર્ડ જેવા રહીએ બુરથલ જેવા રહીએ અમારા છોકરા એકવીસમી સદીમાં ટીવી પિક્ચર નો જો તો બુરથલ બોર્ડ જાઉ હું તમને બુથલ જેવો લાગુ છ હું બોટ જેવો છું તમે માણસો તો મને ખોટું નહીં લાગે બોલો બોલો ને ખરે બોટ જેવા છે કોણ હા પાડે કઈ વાંધો નહીં પિક્ચર જોવાથી બુદ્ધિશાળી થવાતું હોય તો આઈન્સ્ટાઈન થયા જ ન હોત કયા પિક્ચર જોયેલા એડિશન કયા પિક્ચર જોયેલા ન્યૂટન કયા પિક્ચર જોયેલા અબ્દુલ કલામ પચાસ વધુ એક ફિલ્મ જોયું નથી અને તમે પિક્ચર જોઈને કયા નવા સંશોધન ક્યારે બોલો છો એટલે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ કેટલું ગુમાવીએ છીએ આપણે એના બદલામાં કેટલું મેળવાનું છે આપણે એનો અર્થ એ કે સ્વરૂપ નિષ્ઠા એ પાકી નથી થઈ તો એનો પ્રયાસ કરો ગભરાવની જરૂર નથી ભયભીત થવાની આપણે જેવા હોય તેવા અરે હળેલા જેવા હોય ને તો એ આપણને પાર પાડશે પણ શરત તો આ છે ગમે તેવા દુનિયામાં જેટલા જીવ પ્રાણી માત્ર છે ને એમાં ટોટલ દોષ હોય ટોટલ દોષ આપણામાં હોય આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે ને એ બધા જીવમાં કામ ક્રોધ લોભ માન ઈર્ષા રાગ દ્વેષ અહમ મહમત્વ વાસના ટોટલ મારામાં હોય ને ટોટલ તો એ નથી એ ટાળી શકે લાખ મણ મણની અગ્નિની જરૂર નથી પડતી લાખો વર્ષ જૂના અંધારાને ટાળવા માટે લાખ વર્ષ સુધી લાઇટ લાઇટ સ્વિચ જ ઓન કરવાની છે અનંદ જન્મનો અનંદ કચરો એક દ્રષ્ટિ પાડીને આપણે ટાળી શકે છે ઓળખવા તો પડે ને એટલે સ્વરૂપ નિષ્ઠા સમજવા માટે થોડુંક વચ્રમત વાંચો ભાઈઓ આપણા છે સ્વામીની વાતો વાંચો થોડુંક ભગવાન સાવધાનથી માંડીને પ્રમુખ સ્વામી સુધીનું થોડુંક જીવન વાંચો દસ મિનિટ કાઢો જેટલા બે પેશનારી ભક્તો હોય બીજા માટે આગ્રહ નહીં કરું જેટલા બે પેશનારી ભક્તો હોય નાના મોટા ભાઈ ભાઈ બધા જ એક વધારે વાંચતા શીખો બસ બહુ મોટું હોય તો નાનું વાંચજો નાનું શ્રદ્ધાનું નો એક ફકરો વાંચજો ફકરાની શ્રદ્ધા ન હોય તો એક લીટી વાંચો લીટીની શ્રદ્ધા હોય તો પ્લીઝ એક વખત વધારે હાથમાં પકડો આનાથી વધારે કન્સેશન હું આપી શકું એમ નથી મહારાજની દેવીય વાણી છે ભાઈ કલાકોના કલાકો આપણે ચોપાનિયામાં ને એમાં આપણે ગાળીએ છીએ ને શું આવે છાપામાં ઠીક છે જાણી લેવું પડે સંસારમાં છો એટલે દસ મિનિટ ઓછું બસ હું પાડું દસ મિનિટ ટીવી ઓછું પાડું બે પાંચ પાંચમી ઓછું કરશો મિનિટ ઓછું કરશો તો એ વચ્ચા મત વાંચી શકશો સ્વામીની વાતો વાંચી શકશો જીવન ચરિત્ર રોજ દસ દસ મિનિટ વાંચી શકશો જેના ગુણે રીજા ગીરધારી પુસ્તક આપણે વાંચી શકીશું એક વખત વાંચીને મૂકી દીધા જેવું એ પુસ્તક નથી રોજ વાંચો ઘરના સાથે ગોષ્ઠી કરો બીજા સાથે ગોષ્ઠી કરો આપણો આવો થોડોક પ્રયત્ન હશે તો કૃપા કરશે બાકી વાંચવાથી સ્વરૂપ નહીં ઓળખાય નયમ પ્રવચન એને લભ્યો ન મેં દયા ન બહુ ના શું તે ન જેમ વેશ વૃણ તે ન લભ્ય તેશ આત્મા વૃણતે તનમ સ્વામ આ કોઈ પ્રવચનો વિષય ન દે મહિનાઓ સુધી અરે જિંદગીભર હું રોજના દસ કલાક બોલું રોજના દસ કલાક તોય મને બાપાનો નિશ્ચય ના પણ થાય મહારાજનો નિશ્ચય મને ના પણ હોય હું બોલું છું એટલે મને નિશ્ચય છે હું માન નહીં ને તમારે મારે પણ નહીં માનલો મને બોલતા આવડી ગયું છે મને વચ્રમ એક એક શબ્દ ખબર હોય એટલે મને મહારાજનો નિશ્ચયની કોઈ કોઈ એ સાબિતી નથી સાબિતી તો એ છે કે મારો અહંકાર ઓગળે મારો કામ ટાળે મારી વાસના ટળ એ સાબિતી છે બાકી બીજી કોઈ સાબિતી નથી તમે મને સર્ટિફિકેટ આપી દો હો તમને તો બહુ જ્ઞાન છે તમારા સર્ટિફિકેટ મને કોઈ ઉપયોગ નથી હું તમને સર્ટિફિકેટ આપી દઉં એમબીબીએસ નું તો તમે દવા કરી શકો હા આ સર્ટિફિકેટ કામમાં નથી લાગતું આ લોકમાં નહીં હું તમને સર્જન નું સર્ટિફિકેટ આપી દઉં તો તમે ઓપરેશન કરી શકો અને કરો તો પેલો જીવતો રહે આ લોક સર્ટિફિકેટ કામ ના તમે મને કહો તમે એકાંતિક હું કહો ઓહો તમે પરોધન ગોરધનભાઈ જવા છો કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય ઊંટના લગ્નમાં ગધેડો ગયો ઊંટના લગ્નમાં લગ્નમાં ગીત તો ગાવા જ પડે એટલે ગીતો ગાયા ઊંટ કે ઓહો અદભુત રાગ છે હવે આને ગીત એવા ગાયા કે અંતનો એનું એના રૂપનું નહીં આપણે ગામડામાં લગ્ન થાય દીકરાના વરાજો વરાજાના એવા ગુણ ગાય એવા ગુણ ગાય ગાય લગ્ન જાણે કે રાજાનો કુંવર હોય ને એવું લાગે આમ તો કાળીઓ હોય તોય બોબડો હોય તોય એટલે ઊંટના ગીત ગુણ ગાયો ઓહો કેવું તારું રૂપ અહો રૂપમ અહો રાગ અહ ઊંટ ગધડાના વખાણ કરે ને ગધડું ઊંટના રખાણ કરે હું તમને કહું કે તમે પર્વતભાઈ જવા ને ગોર્ધનભાઈ જવા તમે મને કહો કે તમે મુક્તાન સામે જવા નિત્યાન સામે જવા છો કોઈના સર્ટિફિકેટમાં રાચવું નહીં સો ટકા કોઈના સર્ટિફિકેટ કે આ લોકમાં નથી કામ આવતું હું તમને અમેરિકાનો વિઝા આપી દઉં તમને ઘૂસવા દે હું તો આમ પરમેનન્ટ પેનથી સહી કરી દો ચાલો તો અક્ષરધામમાં મારા વિઝા નથી ચાલતા ભાઈ મારા વિઝા નથી ચાલતા તમારા વિજય અક્ષરધામાં નથી ચાલતા અને તમે મારા વિજય કેન્સલ કરો તો નહીં ગુસવા દે એટલે આપણે કોઈના અભિપ્રાયના આધારે જીવન નહીં જીવવાનું મહારાજના વચના આવો પ્રયત્ન કરીશું તો ભગવાન કૃપા કરવા જ બેઠા છે સાચીમાં જેવું કહેતા કે આપણે એક ડગલું આગળ આવીએ ને તો ભગવાન અમે હો ડગલા લે આપણે ભગવાન એક ડગલું ચાલીએ તો આપણે અમે હો ડગલા ચાલીને ભેટવા તૈયાર છે અને આમાં ક્યાં ઉદાહરણ માત્ર લટકવાનું છે ક્યાં ગરબા છોડવાના છે ક્યાં ઝાડવે લટકવાનું છે ક્યાં હિમાલય ગુફામાં હાડ ગાળવાના છે એસી માં બેસો ને આઈસક્રીમ ખાતા ખાતા વાંચો ને વતરમાં ક્યાં પ્રોબ્લેમ છે થોડુંક આગ્રહ રાખો બાકી નહીં થાય અને એવી દ્રઢતા પૂર્વક વાંચો ને લગ્ન પોતાના લગ્નમાં કે દીકરાના લગ્ન હોય તો વધેલું જ હોવું જોઈએ તમે કહેશો કે સ્વામી આ લગ્નમાં ક્યાં ટાઈમ હોય દીકરાના લગ્નમાં કે વતરમત વાંચવાનો ટાઈમ હોય તો દીકરા ના લગ્ન હોય તો સંડા જાવ કે નહીં અરે પોતાના લગ્ન હોય તોય સંડાસ જવાય ના પડે કે ના આજે હું આજે હું બહુ બીજી છું અરે લગ્ન ફેરા વખતે કાર્યક્રમ થાય વેટ ટેન મિનિટ પ્લીઝ ટેન મિનિટ આઈ એમ જસ્ટ ગો એટલે ભલે ગમે એટલા બીજી હોય પણ થોડુંક વાંચીએ પ્રાર્થના કરી મહારાજ સ્વામી આપનું સ્વરૂપ ઓળખાવજો અને વિદતા સાથે આપણે આગળ વધીએ તો સ્વરૂપ નિષ્ઠા છે હવે ત્રીજો સિદ્ધાંત આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વધર્મ નિષ્ઠા સંકલ્પ નિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા ને સ્વધર્મ નિષ્ઠાની વાતો મહારાજે અદભુત કરી છે વચરમાંત્મા આમ હલી જાય આપણને એટલો આનંદ થાય કે મહારાજે કેટલું બધું સ્પષ્ટ પિક્ચર આજે ક્લેરિટી છે ને બહુ મોટી બાબત છે એ ક્લેરિટી થઈ જાય ને આમાં કંઈ બીજું કંઈ નવું હું બોલવાનું નથી એ ક્લિયર મને તમને થઈ જાય ને ઘણી કઈ શું ત્રણ રસ્તા હોય તો નડિયાદ આ શેક આ શેક આ શેક આ છે કેટલા મૂં પણ તમને ક્લિયર હોય ને કે નડિયાદ આ જ રસ્તો હશે બસ એ ભલે એક સાથે ચાર ચાર રસ્તા તો કયો રસ્તો આમ જાઉં આમ જાઉં આમ જાઉં જેની પાછળ આમ પાછું પાછા આવું આમ જઈને આમ જઈને પાછો જિંદગી પૂરી થઈ જાય ભાઈ પણ એક ક્લેરિટી હોય ને કે આ જ રસ્તો છે આપણો એમ સાધના ક્લેરિટી થઈ જાય સ્પષ્ટતા ભલે બધું યાદ નહીં રહે મને નથી યાદ રહેતું તમને ક્યાંથી રહે તમને કદાચ યાદ રહે પણ એક ક્લેરિટી સ્પષ્ટતા કે આપણો જે શ્રીજી માજે બતાવેલો માર્ગ સો સાચો છે અને આજ આપણે કરવાનું છે તો સ્વધર્મ નિષ્ઠા મહારાજે બે પ્રકારના ધર્મની વાતો કરી છે વર્ણાશ્રમનો ધર્મ અને ભાગવત ધર્મ વર્શ્રમ ધર્મ ધર્મ ચાર વર્ણો અને ચાર આશ્રમો આપણી હિન્દુ પરંપરા છે બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર બ્રાહ્મણ ક્ષેત્ર વૈશ્ય અને શુદ્ર ચાર આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ તો ચાર વર્ણ અને આશ્રમના જે ધર્મો છે એ પાળવા જોઈએ મહારાજ કે એનું ફળ અત્યંત ગૌણ છે બે વત્ર છે મધ્ય એકવીસ અંત્ય એકવીસ સીજમાં કહ્યું કે આ લોકમય ને આબરું વધે આ માણસ હાથો છે એ ખોટું નહીં લે ખોટું કરશે નહીં લાંચ નહીં લે બાજુ નહીં કરે ઓપરેશન વ્યવસ્થિત કરશે બહુ પ્રમાણિક માણસ છે જરાય એના જીવનમાં કોઈ બધી નથી કોઈ દુર્ગુણ નથી બહુ સારો માણસ છે પવિત્ર માણસ છે સમાજમાં આપણી એક આબરૂ વધે અને જો આપણે સારા નિયમ રહીએ તો એક સાત્વિક આનંદ પણ આવે વ્યસનો દૂષણો ન હોય તો ઘણી બધી આપણી અધોગતિમાંથી પડતીમાંથી પતનમાંથી રોગમાંથી કુટુંબની બરબાદીમાંથી આપણે બચી શકીએ એટલે ધર્મો છે આ લોકમાં સુખી રહેવાય આબરું વધે અંતે આપણે સ્વર્ગ મળે જો સાત્વિક કર્મ કર્યા હોય તો પણ મોક્ષ ન થાય અંતેના એકવીસમાં વચરમતમાં પણ મહારાજા વાત કરી કે ભાગવત ધર્મની તુલનામાં વર્શ્રમ ધર્મ અત્યંત ગૌણ છે તો ભાગવત ધર્મ એટલે એકાંતિક ધર્મ એકાંતિક ધર્મમાં ચાર પાસા છે ચાર અંગ છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ તો આ ચાર અંગ આપણે જીવનમાં સિદ્ધ કરવાના છે શ્રીજી મહારાજાની વાતો કરી છે વચ્રમતમાં કે જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય એને એકાંતિક ભક્ત કહેવાય મહારાજે પ્રથમ મધ્ય બધા એકાંતિક ભક્તની આ વ્યાખ્યા આપી છે જીવનમાં જો આ ચાર બાબતો સિદ્ધ થાય તો ભગવાન રાજી થાય પ્રથમ એકવીસમું વચ્રમત વાંચજો શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનને અતિશય રાજી કરવા હોય એને પોત પોતાના જે ધર્મ છે એમાં અતિશય દ્રઢતા આત્મનિષ્ઠા ભગવાન કોઈ પદાર્થમાં રૂપ વૈરાગ્ય અને મહાત્મા રાજી થાય આપણે રાજી તો કરીએ છે હું કથા કરું તો બાબા રાજી થાય કોઈ ભજન ગાય તો બાબા રાજી થાય તેમ ધર્મ તો આપો તો બાબા રાજી થાય છે પણ એમાં સંત સ્વામી એવું કહેતા કે એ બધો રાજીપો ઘણી વખત ટેમ્પરરી બની જાય છે સૈદ્ધાંતિક રાજીપો નથી કઈક તમે સારું કર્મ કર્યું મોટા પર રાજી થાય છે દંભ નથી કરતા એ રાજીપો બહુ છે હાર પેર બાપા બાપ આપણે વખાણ પણ કરે એ ખોટી બાબત નથી આપણે જેમ લોકોના ખોટા વખાણ કરીએ છીએ એવું બાપા દમથી મારા દમથી નથી કરતા પણ રાજીપો ટકતો નથી ઘણી વખત એવું બની શકે છે દ્રષ્ટાંત આપણને બહુ મોજું છે જે જમાનામાં વિડીયો સીડી નહોતી વિડીયો કેસેટ નહોતી ઓડિયો નહોતી વચનમત ન હતું સ્વામીની વાતો નહોતી પ્રકાશ નહોતું સ્વામીનો પ્રકાશ ન દિલ્હી ગાંધીનગર અક્ષરધામ હતા લંડન શિકાગો જેવા મંદિરો નહોતા જેવી હોસ્પિટલ નહોતી સ્કૂલો નહોતી રાહત કાર્યો ન બધા રાહત કાર્યો પ્રભાવક નહોતા જે જમાનામાં સ્વામિનાનું નામ ને લોકો મારતા નાત બાર મૂકતા એ જમાનામાં અલિયા ખાતે બે હજારને સત્સંગ કરાયો હશે કેટલો પુરુષાર્થ હશે કેટલું સમર્પણ હશે કેટલો ભોગ હશે કેટલો સમયનું બલિદાન હશે આ યુગમાં એકવીસમી સદીમાં ભગવાન સ્વામિનારાયણના અને એમાં એક પ્રમુખ સ્વામીના આશ્રિત હોવું એક ગૌરવની બાબત છે અત્યારે આપણે કહો તમે પ્રમુખ સ્વામીના શિષ્ય લોકો આપણને આનંદની દ્રષ્ટિથી જોતા હોય તમે ટ્રેનમાં જતા હોય ને ખાલી એટલી વાત કરો ને કે અક્ષરધામ વાળા સંતોષ આમ આખી એના ફેસ બદલાઈ જાય અક્ષરધામ વાળા તમે સંતોષ પ્રમુખ સાહેબ મહારાજે આ યુગ ની અંદર એવું એક અદભુત કાર્ય કર્યું છે કે આપણને બે ગૌરવ ની બાબત છે ને આ એ જમાનો છે જે જમાનામાં સ્વામી નામ પડતું લોકો મારતા ના બાર કાઢી વાંચો જીવન અને એ વખતે કોઈ ગ્રંથ નહોતા કોઈ મેગેઝીન નહોતા લોકોને બતાવી શકાય એવી જ કોઈ સ્કૂલો ન હતી હાઈસ્કૂલો નહોતી કોઈ સીડી ડિવિડી નહોતી એ જમાનામાં જે સ્વામિનારાયણ ભક્તિ કરતા કર્યા હોય બે હજાર ને તમે હાડા સત્સંગ તો કરાવજો અત્યારની આ સદીમાં વાત કરું છું જેની બેન તમે લઈ આવશો આડંદ સર્જંગ કરાવો હેલો નથી તમે સત્સંદ સજ્જંગ કરાવો છે ને અરે તમારે જમાઈને કરાવજો ને જેને તમે દીકરી આપી છે કરાવો ને સત્સંગ કેટલો અઘરો છે અરે મેં તિલક ચારના સૈર પૂજાપાઠ કરતા કેટલો અઘરા છે આ યુગમાં એ યુગની અંદર જ્યારે આટલો સત્સંગ કરાયો હશે કેટલા મહારાજ રાજે નહીં થતા હોય પણ રિઝલ્ટ જો સત્સંગ છોડીને ગજાતા રહ્યા ને બે બે હજાર ને ચાર હજાર હેઠા પડ્યા તો મારે બગડી ગયા હતા ઘણી વખત સત્સંગમાં એવું થાય કોઈ સૌંદર્ય ભક્તને વિઘ્ન આવે એટલે બહાર જઈને તો સંસન વાંકું જ બોલવાના છે તમે જો સાસુના ઝઘડામાં બહુ પોતાનું વાંક કાઢે સાસુ પોતાનું વાંક કાઢે કે અમારા બેને ઝઘડામાં સાસુ એમ કે ના મારો વાંક છે એટલે ઝઘડા રહે છે એવું બોલે દસ ખૂન કર્યા ને દસ ખૂન તો કોર્ટમાં તે સાબિત કરે કે મેં કઈ ખૂન કર્યું જ નથી મને આમતો અમતો ભેડ્યો દસ ખૂન કરનારે પણ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરે જોયું છે ને તો મહારાજને મારી નાખવા માટે તૈયાર થયા વિચાર તો કરો ખાલી કંથી નાખીશ જીવા ખાજર મારી નાખવા તૈયાર થયા કેટલી સેવા કરી છે સત્સંગ શિક્ષણ પ્રેક્ષણ પુસ્તક વાંચો મહારાજને થૂકું તું પાક ધરી દીધી મહારાજને ચોમાસું હતું સૌ જવું તું પોતાનું ચૂલાપુ બે નવો ઢોલિયો ફાડીને મહારાજને ગરમ પાણી કરીને નવરાવ્યા કેટલી સેવા કરી મારે મારી નાખવા તૈયાર થાય એટલે શું થઈ ગયું એવા બધા પ્રસંગો એટલે જો આ એક વસ્તુ સ્થિતિ આપણે ક્લિયર કરવાની છે એકાંતિક ધર્મ જો જીવનમાં સિદ્ધ થાય ને તો લયનું નું સત્રનું વચનમાં વાંચજો બાકી તો મારે કહ્યું કે આજે સ્તુતિ કરજો કાલ નિંદા કરતો થઈ જશે આમાં કોઈ કોઈને આમાં કોઈ નામ નથી લખ્યું મારું નામ નથી લખ્યું તમારું નામ નથી લખ્યું આજે હું રોજ દસ કલાક બાપાના નો મહિમા કેતો હો કાલે ક્યાંક મારું અહંગ ઘવાય આવતીકાલ થી બાપા દ્રોહ કરતો થઈ જઈશ આ મહારાજ ના શબ્દો છે આમાં કોઈ ઢાંકેલા શબ્દો નથી સ્તુતિ કરતો તો નિંદા કરતો થઈ જાય અને જો સંપ્રદાયનો ઇતિહાસ તપાસો પણ એ ન થાય એના માટે શું છે એકાંતિક ધર્મ છે વાંચજો લો એનું સત્તર કોઈ દિવસ સત્સંગ વિમુખ નહીં થાય બાકી મારજે લખ્યું છે કે જો દેહાભિમાન હશે પંચવિશ એમ આસક્તિ હશે તો બે વર્ષે ચાર વર્ષે દસ વર્ષે કે ચાલીસ વર્ષે કે દેહ મુક્તિ વખતે કે દેહ મુક્યા પછી પણ ગમે ત્યારે સત્સંગ વિમુક્ત થશે તો વિચાર કરવો પડે ને મારા મધ્ય પંચવિશ આશક છે એનો પ્રોબ્લેમ નથી છે જ એમાં ગભરાવાની જરૂર નથી ઇઝ હોસ્પિટલ ધીસ ઇઝ નોટ ફાઇવ સ્ટાર હોટેલ આપણે બીમાર જ છીએ હોસ્પિટલ હાજા કોણ જાય ડોક્ટર બીજું બોલો ગભરા નર્સ ત્રીજું કમ્પાઉન્ડર ચોથું ખબર કાઢવા ગયા હોઈ એ હાદ આવી અહીંયા આપણે કોઈને ખબર કાઢવા આવ્યા નથી આપણે બીમાર છે પણ એ દવા આ છે એકાંતિક ધર્મ સિદ્ધો એ સૈદ્ધાંતિક રાજીપો છે એ એને કોઈ હલાવી નહીં શકે એના પાયા મજબૂત છે પાતાડે પાયા ગયા બગીચામાં શું ભેલે ઘરે શ્રીજીમાં જ આવીને મને વિમુખ કરી શકે એમ નથી હું તાકાત છે તારી હા કર જે તાર કાવા દાવા કર્યા કર ને કયા કાવા દવા ન નવિત્ર સ્વામી ને આયેલું આ સંપ્રદાયમાં જો આયેલો અક્ષર બ્રહ્મનો અવતાર એનું ન જાયું પવિત્ર સ્વામી નો કેટલો પ્રભુત્વ ભગત ભીમુ થયા એના અંતરમાં જરાય જરાય ઓછપ નથી એમ દરવાજા ને બાર બે ના વાત કાંઈ નહીં બાર જો પેલા જાય છે ને ગુણાથી સમય અક્ષર બ્રહ્મ સમજો દાખા નથી પડ્યા હળ હળ કરે એવી રીતે વ્યાખ્યા પાદે દે પણ અંતરમાં જર રાય ઝાંખા પાવી ના દે એકાંતિક ધર્મ સિદ્ધ હતો પાત્ર ઘડાઈ ચૂક્યું હતું સોનાનું પાત્ર હતું એને ડાગ ના લાગે સોનાને લાગે ક્યાંથી કાટ મહાદેવ વાત લખી છે અને તેને ક્રિષ્મા વચ્રમતમાં અને આ બધા જ વચ્રમતના આધારે શાસ્ત્રી મહાદેવ ભગત મારું સ્વરૂપ સમજાવ્યું છે મહુવામાં પ્રથમ સત્યાવીસને આધારે અને તેને ક્રિષ્મ વચ્રમતને આધારે એટલે જો એકાંતિક ધર્મ સિદ્ધ થાય તો ક્યારેય વિઘ્ન નહીં આવે સત્સંગમાંથી નહીં પડે મારે દેખો છે સાનુકૂળ ચૌદ નો વચનમાં નહીં પડે કોઈ પાડી શકે નથી એ વાત છે એકાંત ધર્મ સિદ્ધ હશે તો ભગવાનમાં પ્રવેશ થશે પ્રવેશ એટલે જેમ નદી સમુદ્રમાં પ્રવેશી જાય છે એવું નથી તાત્પર્ય આપણું તાત્પર્ય જુદું છે મધ્ય આડત્રીસ સંત્ય તેત્રીસ મહારાજ કે એ ભગવાન મય થઈ જાય બસ ભલે ગ્રહસ્થાશ્રમમાં ભલે અમે ત્યાં કરશે અનંત પ્રકારની પ્રવૃત્તિ કરીએ યોગી બાબા પ્રમુખ શ્યામાં બંધ કેટલી પ્રવૃત્તિ કેટલી પ્રવૃત્તિ પણ ભણ એક ક્ષણ ભગવાને ભૂલ્યા નથી ભગવાન મય થઈ ગયા તો સ્પપના પણ યોગી બાપાને ભગવાનના શાસીમાં આવતા બધા જુઓ એટલે એ પ્રવેશ છે મોટી પદવીને પામે એકાંતિક ધર્મ સિદ્ધ થાય તો મધ્ય બાવીસ અને આ સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ છે વર્તાનું ત્રીજું વાંચો એમાં એકાંતિક ધર્મ છે જેના જીવન એકાંતિક ધર્મ હોય એટલે કે જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપણે જીવનમાં દ્રઢ કરવાના છે એ આપણી સાધનાનું ત્રીજું સ્વપાન છે સ્વધર્મ નિષ્ઠા સ્વધર્મ નિષ્ઠામાં મેં કહ્યું પ્રમાણે આ ચાર અંગ છે યોગી બાપા એક દ્રષ્ટાંત આપતા એક કોઈ મુસ્લિમ ભાઈ ખાટલો વેચવા નીકળી લ્યો ખટિયા લ્યો ખટિયા ઈહુને એનું ને વચ્ચે જોડીને આપણા લોકો આપણા બ્રહ્મ પ્રકાશ સામે નાટક બધા હોય છે ને બધા હું સત્સંગી મટી ગયો હું સત્સંગી મટી ગયો પછી પાયો લઈ આવે છે લો આ ખાટલા હોય જાઉં આ ખાટલો કહેવાય નાટક હોય છે ને તો કેમ એક પાયો ખાટલો ન કહેવાય યોગી બાબા કહેતા કે એ હું ને એને ઉપડ્યા ને વચ્ચે જાકમ જોડી નહીં અને લ્યો ખટિયા લ્યો ખટિયા એકાદા અંગથી કંઈ કામ ન થતું જીવનમાં ધર્મની જરૂર છે જ્ઞાનની જરૂરિયાત છે વૈરાગ્ય જરૂરિયાત છે અને મહાત્મ જ્ઞાન છે ભક્તિની જરૂરિયાત છે ચારે અંગોની અપેક્ષા છે એ વાત બહુ અદ્ભુત રીતે મહારાજે સમજાવી છે પ્રથમ પરસ્પર ઘણીવાર શું થાય એકાંગી થઈ જાય એકાંગી બસ માનો ધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી સારું પાર ઘણા એકાદ રેવાડે કે ભક્તિ એટલે ભક્તિ જ કે છબ છબી આમ કર્યા જ કરે આખી રાત આમ જોજો આમ કે વચ્ચે વચ્ચે બીડી બેન કે ભક્તિ કેવાય અરે એને નિયમ ધર્મ કઈ લેવા દેવા જ ન હોય તમે જો પી પી ઘણા બધા બોલતા હોય હું પી પી કરતો ખાલી પાણી છે તમને શંકા ન જાય જોવો જોઈ જજો એટલે ધર્મ જ્ઞાન પણ જરૂરી છે વરાકિન ભક્તિ ચારેય ગુણ એટલી અદભુત મહારાજ આ તો મહારાજ કરી શકે હો વચરામત કેટલું સ્પષ્ટ પિક્ચર આપ્યું છે પ્રથમ ઓગણીસમું માર્ગ જેને અત્યંત કલ્યાણને પામવું પામું હોય એને કેવળ ધર્મથી કામ નહીં સરે કેવળ જ્ઞાનથી કામ નહીં સરે કેવળ વૈરાગ્યથી કામ નહીં સરે કેવળ ભક્તિથી પણ કામ નહીં તો ચારેય ગુણોને એકાબીજાની અપેક્ષા છે તો સ્વધર્મમાં આપણે લઈશું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિનું નિરૂપણ પણ પાછા મહારાજની કમાલ તો એ છે કે ભક્તિનું પ્રાધાન્ય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય તો ભક્તિની રક્ષા માટે છે પ્રાધાન્ય ભક્તિનું છે આજે ત્રણ ચાર વતરામત વાત કરી છે એક તો મધ્યનું બત્રીસમું વત્ર છે મહારાજ કે ભક્તિથી કલ્યાણ થાય છે ભક્તિથી મોક્ષ થાય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય તો ભક્તિની રક્ષા માટે જેમ તમે ખેડૂત હો તો ખેડૂત એ ખેતરમાં ડાંગર જુવાર બાજરી વાવે પણ આ ઘેટા બકરા એ ખાઈ ન જાય એટલે ચારે બાજુ વાળ કરે તો વાળ કરવાથી કઈ ઉત્પાદન નથી થતું તમે કાંટાની વાળ કરો કે પેલે વાયરની વાડ કરો તો એનાથી કઈ ઉત્પાદન નથી એનાથી કોઈ આવક નથી આવક તો અંદર જે તમે વાયુ છે એનાથી થવાનું છે તમે જુવાર જુઓ રીકા ડાંગર ઘઉં મગફળી જે વાયુ છે એમાંથી ઉત્પાદન થવાનું છે પણ એ ઉત્પાદન તો શક્ય બને જો વાડ કર્યો હોય તો નહીતર એક પાક ખાઈ દે ઘેટા બકરા ઢોર એ મોક્ષનું ઉત્પાદન એ ભક્તિથી છે પણ ભક્તિ નાશ નો પામી જાય ભક્તિમાં વિઘ્ન નો આવે એના માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ની રક્ષા છે આ વાત મહારાજે મધ્યના બત્રીસમાં વચ્રમતમાં વચરમતમાં વાત કરી છે મધ્યના દસમા પણ મહારાજે કહ્યું કે ભક્તિમાં જેવું દૈવત છે ને ભક્તિમાં જે સામર્થ્ય છે એવું સામર્થ્ય જ્ઞાનમાં નથી એવું સામર્થ્ય વૈરાગ્યમાં નથી અરે વૈરાગ્ય એટલે શું કહેવાય બહુ જબરજસ્ત બાબત છે જ્ઞાન એટલે જબરજસ્ત જ્ઞાનની વાતો ઢોકમઢોક થતી હોય અને આ જ્ઞાન હોય પણ ખરું ખાલી વાતોમાં નહીં કદાચ જીવનમાં પણ હોય આત્મા રૂપે વર્તતો હોય તો એ પ્રમાણે ભગવાન ભક્તિનું હોય તો વિઘ્ન છે જ્ઞાન અને વૈરાગ્ય અરે મધ્યના પાસઠ વાતો કરી છે મધ્ય નું પાસઠ નું વાંચજો મહારાજ કે ભગવાનની ભક્તિ ન હોય તો જ્ઞાન વૈરાગ્ય અભદ્રણકારી એટલે કલ્યાણ જ ન થાય એક બાજુ મા જેવું કહેના મુક્તિ હે તમે એવો વિદ્યતા હતી મૃત્યુ મેદે ભગવાનને જાણવાના છે પણ જાય પછી ભક્તિ કરવાની છે જાણીને કરવાનું જાણીને કરવાનું તમે જેનો મહિમા સમજ્યા પછી એના પ્રત્યે પ્રેમ નો જાગ્રત થાય એના પ્રત્યે ભક્તિ ઉદય નો થાય તો જ્ઞાનનો કોઈ અર્થ નથી મહારાજે તો આ શબ્દ મહારાજે જ પણ લખ્યું છે કે જે મીઠા વગરનું ભોજન એમ ભક્તિ વગરનું જ્ઞાન વેરા ગયા છે ભાગવતમાં છે તુલસી રામાયણમાં છે તુલસી રામાયણમાં છે એટલે જે મીઠા વગરનું ભોજન ફેંકવું લાગે એવી રીતે જો ભક્તિ ન હોય કેવળ જ્ઞાન તો શુષ્ક જ્ઞાન છે ખાલી ચર્ચાઓ છે કચરો છે ઉપનિષદો એવું લખવું છે કે જે વિદ્યામાં રત છે તો વધારે ભયંકર અંધકારમાં જાય છે એવું લખવું છે ઈશાવાસી ઉપનિષદમાં જે કેવળ જ્ઞાનની ચર્ચામાં જ એને સંતોષ છે એ શાસ્ત્ર ચર્ચામાં જ રસ છે અને બીજો કોઈ રસ નથી જીવન સાથે કોઈ લેવા દેવા જ નથી ભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી પણ કેવળ શાસ્ત્ર દ્વારા ચર્ચા દ્વારા જ્ઞાન પીરસો એક ધંધો છે વેપાર છે આરી બાબત છે પણ જીવનમાં જો ભક્તિ ના હોય તો જ્ઞાન વૈરાગ્ય અભદ્ર છે અકલ્યાણકારી જેવું મહારાજે લખ્યું છે મધ્યના પાસઠ માં વજ્રમત માં એટલા માટે મહારાજ એવું કહ્યું મધ્યનું છવ્વીસમો વજ્રમત કે ભગવાન ભક્તિ કરવામાં કદાચ ધર્મ આડો આવતો હોય કદાચ જ્ઞાન આડું આવતું હોય અને કદાચ વૈરાગ્ય આવતું હોય પાછા પાડવા કારણ કે બહુ ધર્મ એટલે અહિંસા વૃત્તિ હોય તો માધ્યના સત્તાવીસમાં કે ભક્તિ થાય જ નહીં કારણ કે ભક્તિ કરવી તો ઠાકોરજીના થાળ માટે પ્રવૃત્તિ કરવી પડે સમય કરવા પડે મંદિરો બાંધવા પડે બધું થાય અને ફૂલ ઝાડ ઉગાડવા પડે તો અહિંસા વાળો તો ભૂલ ઉપાડે જ નહીં એ તો હિંસા થઈ કહેવાય તો એટલા માટે મારે ત્યાગનો ને અહિંસા મારે થોડોક ગૌણ કર્યો છે કારણ કે ભક્તિ વાળો જે બહુ નિયમધન વાળો હોય ને બહુ ખખા વાળો હોય ત્યાગ વાળો તપ વાળો એનાથી ભક્તિ ન થાય એ તો યોગી બાબા જેવા બૃહદ ત્યાગી બૃહદ વૈરાગ્ય અને એના હૃદયના રોમે રોમના ભક્તિ ઓવરફ્લો થતી હોય ઓરફ્લો નકામી નહીં પણ એના રોમે રોમની અંદર ભક્તિ આપણને એના સાક્ષાત દર્શન થતા હોય આટલો નિયમ ધર્મની દ્રઢતા આટલું જબરજસ્ત જ્ઞાન આટલું વૈરાગ્ય અને છતાં ભક્તિથી પૂર્ણ એ આપણા ગુણાતી સત્પુરુષોની એ વિશેષતા છે એટલે આપણા માટે સાધરાનો આદર્શ ગુણાતી સત્પુરુષ છે બીજા નહીં એટલે મહારાજા વાત કરી કે ભક્તિમાં આડા આવતા હોય તો ભક્તિમાં ક્યારેક ધર્મ આડો આવે કે ભાઈ આપણે ફૂલ ઝાડ ન વાવાય એમાં હિંસા થાય કારણ કે વનસ્પતિમાં પણ જેવું છે વાત બરાબર છે તો કેમ તો ખાવા માટે કંઈક તો આપણે ખાવું જ પડે કાંકરા થોડા ખવાય ઢેફા થોડા ખાવાય એટલે ધર્મ ક્યાંક આડો આવે ક્યાંક જ્ઞાન આડું આવે બધા આત્મા સ્વ પરમાત્મા એટલે હવે મંદિરમાં શું પગે ત્યાં જડ આત્મા સ્વ પરમાત્મા આવા ઘણા હોય બોલે એ બીજો નહીં એટલે આત્મા પરમાત્મા બોલે બીજો ને બોલે બીજો નહીં એટલે હું બોલે એ જ ભગવાન પોતે ભગવાન પૂજા કોની કરવા ને સોહમ 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 અમ બ્રહ્માસ્મી અહ્માસ્મી કે ભક્તિ વગર નું છે અરે મહારાજ તો જબરજસ્ત વાતો કરી છે પ્રથમ સાડત્રીસ માં મહારાજ કે નારજી જેવો ગુણવાન હોય નારજી જેવો ગુણવાન હોય પણ જો એના હૃદયમાં ભગવાન ભક્તિનું જ મન ના ગમે એટલે ભક્તિનું પ્રાધાન્ય છે એ સમજી રાખવું પડે દ્રષ્ટાંત એક જ યાદ રાખો તો ચાલશે કે ખેતીવાડી જે કઈ અનાજ ઉત્પન્ન થાય છે એ તો અંદર વાયુ એનાથી થાય છે વાડથી નહીં વાડ તો રક્ષા માટે એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ ભક્તિની રક્ષા માટે છે ભક્તિથી કલ્યાણ છે એટલે સ્વધર્મની અંદર આપણે ચાર બાબતોનું નિરૂપણ કરવાના છીએ પણ એમાં ભક્તિનું પ્રાધાન્ય હોવાને લીધે પેલા આપણે ભક્તિનું નિરૂપણ કરીશું પેલા આપણે ભક્તિનું નિરૂપણ કરીશું અને ભક્તિનું સંપૂર્ણ નિરૂપણ થયા પછી એ ભક્તિની રક્ષામાં જે ધર્મ છે એની રક્ષામાં જે જ્ઞાન છે એની રક્ષામાં જે વૈરાગ્ય છે એનું નિરૂપણ આપણે પછી કરીશું તો પેલા આપણે ભક્તિનું નિરૂપણ કરીએ તો ભક્તિ કોને કહેવાય અનેક પ્રકારની વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં અનેક પ્રકારની છે નારજીના ભક્તિ સૂત્રો છે કે સહિતને મહારાજ આપણને શિક્ષામાં વ્યાખ્યા કરી છે તો પ્રેમ વાત ભગવાનમાં પ્રેમ કરવાનો એ પણ એક ભક્તિ છે પણ મહારાજે જે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે એની સાથે આપણે આગળ વધીએ મહારાજે એક ભક્તિની વ્યાખ્યા આપી છે મધ્યના દસમા વચનમાં બહુ આશ્ચર્યજનક બહુ અદ્ભુત છે એમાં સમુદ્ર મંથનની મહારાજ વાત કરે છે કે દેવો ને સૂર્ય જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ચૌદ રત્ન નીકળ્યા એમાં એક લક્ષ્મીજી પણ નીકળ્યા લક્ષ્મીજી એને કોને વર્વ ઘણામાં ગુણ હતા રૂપ નહોતું ઘણામાં રૂપ નહોતું તો ગુણ નહોતા સર્વે ગુણ સર્વ રૂપે સહિત સમર્થ એવા એને નારાયણ વરમાળા નારાયણને ને પહેરાવી આ વાત લખીને પછી મહારાજ એવું કહે છે કે સર્વે ગુણ એવા ઓળખીને એમનો એનું ભક્તિ આખો થી મારા ફેરવા કરે દંડવ ગેરા કરે પ્રદિક્ષા ફેર્યા કરે એ પછી શરૂ થાય છે ભક્તિ ની શરૂઆત પ્રગટ ભગવાનને ઓળખવાથી થાય શરૂઆત જ પછી થાય છે જે લેખ્યું છે વર્તાનું ઓગણીસમો વચરામાં કે ભક્ત ક્યારે થાય ભક્તિની વ્યાખ્યા આપી ખાલી મંદિરમાં જવાથી ભક્ત લોકો માને લોકો તમે મંદિરમાં આવતો હો તો રોજ તમે બે ટાઈમ મંદિરમાં આવો લોકો તમને ભક્ત માને કોઈ પણ મંદિરમાં જાઓ શંકર ભગવાન મંદિરમાં હમણાં શ્રાવણ મહિનો ચાલે છે લોકો ભક્ત માને અંબા માતાના મંદિરમાં જાઓ લોકો ભક્ત માને પ્રદિક્ષા કરતા હો દંડોદયાત્રા કરતા હો પદયાત્રા કરતા હો મંત્ર જાપ કરતા હો લોકો તમને ભક્ત માને પણ લોકોના સર્ટિફિકેટનો કોઈ વિશ્વાસ નથી ભાઈ એ સર્ટિફિકેટ આ લોકો માં નહીં કામમાં લાગે ભગવાન કામ લાગવાના નથી ફાડીને ઠંકી દેવા તમને લોકો ભક્ત કહે કહે ને પણ વ્યાખ્યા શું કરે છે કે પૃથ્વી પર ભગવાન સંત હોય એની ઓળખાણ થાય ત્યારે ભગવાન ભક્ત થાય ઓળખાણ જો ગોપીઓને ભગવાન ઓળખાઈ ગયા એ ભક્ત બેના શબરી શબરીભાઈ ને રામ ઓળખાઈ ગયા બાકી જ્ઞાન તો ઘણા હતું ઘણા ને જ્ઞાન હતું પણ જ્ઞાનની વ્યાખ્યા મહારાજ આવી કરે છે એ જ્ઞાની જ તત્વ તે કે જ્ઞાની ગણો જેને હરી ન જ્ઞાન કોને કહેવાય વચન માટેનું સાત નું વાંચજો પ્લીઝ મહાજ કે શાસ્ત્રી કહે તો જાયના કેવડ જાયના જ કહેવાય એ જ્ઞાન નથી લોકો જ્ઞાન જ્ઞાની કહે પણ મારે જે જ્ઞાની વ્યાખ્યામાં ગણતા જ નથી સાતનું જ્ઞાન તો કેવળ જાણે શબ્દ જ્ઞાન કહેવાય શબ્દ જ્ઞાનથી કોઈ લાભ નથી ખરેખર નથી લાભ પેરાસિટમેન લેવાથી આ રોગ મટે મને જ્ઞાન હોય પણ પેરાસિટમ મને મળે નહીં મળે તો લવ નહીં તો મને લાભ હું જાણો શું લાભ કેવળ શબ્દ જ્ઞાન આઈસ્ક્રીમ ખાવાથી ભૂખ ભાંગે મને જ્ઞાન હોય પણ લવ નહીં તો શું લાભ ભારતમાં રોજ અગિયાર હજાર ટ્રેન દોડે છે બધી ટ્રેન નું મને ટાઈમ ટેબલ ખબર હોય આ ટ્રેન અહીંથી ઉપડે છે ને આટલા અહીં પહોંચે છે આટલા અહીં પહોંચે છે આટલા અહીં પહોંચે છે અંતિમ ત્યાં પહોંચે ત્યાંથી બીજી આખા ભારતની અગિયાર હજાર ટ્રેનનું ટોટલ ટાઈમ ટેબલ મને ખબર હોય પણ હું ટ્રેનમાં બેસું નહીં તો ક્યાંય ન પહોંચું લોકો આપણને વિદ્વાન કે લોકો આપણને જ્ઞાની કે પણ લાભ નથી એ જ જ્ઞાની એ જ તત્વ વેતા જેને પ્રગર પ્રભુને ને પેખિયા જ્ઞાની ગણો જેને હરિનય નદી જેને ભગવાન ને જોયા નથી જોયા તો ઓળખ્યા નથી રાવણે રામને તો જોયા તા કંસ ને શિશુ ભલે કૃષ્ણ તો જોયા તા આ સુભાઈ મહારાજ ને નહિ જોયા હોય ગરડા ની પ્રજા મહારાજ ને નહીં જોયા હોય પણ પેખ્યા ઓળખ્યા એ જ્ઞાની તત્વ જેને પ્રગટ પ્રભુને હરિ ને ન પ્રગટ ભગવાન ને ઓળખીને એનો આશ્રય કરો ઘણા ઓળખતા હોય પ્રમુખ બહુ બહુ આદર્શ ઓળખવા જે ઓળખ્યા પછી આવવું પડે ડોક્ટર મળી કે આ ડોક્ટર જોરદાર છે પણ એને સને જવું પડે તો રોગ માટે શરીર હોબી દેવું પડે એ રાષ્ટ્રપતિ હોય ને હમણાં વડાપ્રધાન મનમોહન સિંહ ઓપરેશન થયું ભારત દેશના વડાપ્રધાન છે તો ડોક્ટર ને દેહ હોબી દીધેલો તોય એ ડોક્ટર દેહ હોબી દીધેલો તો ઓપરેશન થાય એને શરને જવું પડે ખાલી હું ઓળખી ગયો એટલે પૂરતું ન થતું તો એને શરને જવું એ ભક્તિ છે મહારાજે પ્રથમ સત્યાવીસ નું વચનમાં વાંચજો એમાં મહારાજે એ વાત કરી કે ભગવાનને ભજવાની તો સર્વે ઈચ્છા છે ભગવાનને ભજવાની સર્વે ની ઈચ્છા છે પણ સમજણ માં ફેર છે જ્યાં એવા ભગતે બ્રહ્માંડ ભર્યો તે પણ જાણ કેટલા લોકો ભક્તિ કરે છે શ્રાવણ મહિના બધો ભક્તિ બહુ ખીલે બહુ ખેલે અને નવરાત્રી વખતે તો ભક્તિ ઓવરફ્લો થાય નવરાત્રી વખતે તો ભરે આમ ભક્તિ ઓવરફ્લો થાય બોલો દાદા દાદી ધોળા કાળા કરીને જાય ઘરે આંગણે ગંગા આવી છે ના લઈ બોલો ભક્તિ ઓવરફ્લો થાય જોજન તમે જોજો ને દાદા દાદી પહોંચ મારી દીકરી કેવી નાચે છે નચાવશે તમને ભવિષ્યમાં રોવરાવશે નચાવશે નહીં રોવરાવશે યાદ રાખજો એટલે મિશ્રો સામે લખ્યું છે ભક્તિ સરસ પણ ભક્તિ ભક્તિ તો સર કરવી જોઈએ ભક્તિ કરી તો મોક્ષ છે એવું તો બધા બોલે છે પણ ભક્તિ કોની કરવાની પ્રથમ હતા કે છે કે ભગવાન ને ભજવાની નો ઈચ્છા તો સર્વે ને છે પણ સમજણમાં ફેર છે અને સમજણમાં ફેર એટલે સ્થિતિમાં ફેર રહેવાનો સ્થિતિમાં ફેર એટલે પ્રાપ્તિનો ફેર રહેવાનો તો પ્રથમ નું સત્યાવીસમું વતરણ વાંચ્યોમાં પ્રગટ ભગવાનની જ વાત છે કે પૂર્વે જે આશ્ચર્ય થયા અત્યારે જે આશ્ચર્ય થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કઈ આશ્ચર્ય થશે એ મને મેળા એવા પ્રગટ ભગવાન થકી છે આવી સમજણ થાય ને પછી ભક્તિની શરૂઆત છે તો ભક્તિની એક મહત્વની વ્યાખ્યા છે પ્રગટ ભગવાને ઓળખીને એને શરણે જવું તો હોવા તો પ્રગટ ભાઈ બટેટાનું શાક બનાવવું હોય તો બટેટા પૃથ્વી ઉપર હોવા જોઈએ ને હા ખાલી થિયરી થોડી ચાલે છે બટેટા હોય તો બટેટાનું શાક બને બટેટા હોય તો બટેટાનું શક બને પણ હોય જ નહીં તો એમ પ્રગટ ને ઓળખવાથી ભક્તિ થાય પ્રગટ ને ઓળખો એ જ ભક્તિ પ્રગટ જ ના હોય તો ક્યાં છે પ્રગટ રામ ભગવાન થઈ ગયા એકવીસ લાખ વર્ષ થઈ ગયા રામની ભક્તિ શબરીએ પ્રગટ કરી કૃષ્ણ ભગવાન ભક્તિ કરી ગોપીઓએ પાંચ હજાર વર્ષ થઈ ગયા અરે ભગવાન સ્વામનારાયણ ગયા એને બસ વર્ષ લગભગ થવા આવશે તો ભગવાન સ્વામનાયણ ક્યાં છે ભગવાન કૃષ્ણ ક્યાં છે અરે ભગવાન રામ ક્યાં છે ભગવાન શંકર ક્યાં છે તમે જેને માનતા હો અંબા માતા ખોડિયાર માતા જેને તમે માનતા હો દશા માતા ગાયત્રી માતા જેને માનતા હો એ પ્રગટ છે ક્યાં ઓળખી કાઢો બસ પરોક્ષ એક ખોટી વાત નથી પરોક્ષ દેવતાનો પાર આવે નહી પરોક્ષ દેવતાનો પાર આવે નહી વેદ વેદાંત કહે સત્ય વાણી પરોક્ષ ભગવાન નું ભજન ખોટું નથી એમાં કોઈ નુકસાન નથી કોઈ વિકૃતિ નથી પણ મળે પ્રભુ પ્રગટ બ્રાહ્મણ રે કાતો તેના મળે કલ્યાણ રે તે કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ નવ થાય રે તો પ્રગટ ભગવાન જોઈશે ને તો ક્યાં છે ભગવાન રામ ક્યાં છે ભગવાન કૃષ્ણ કઈ દીધું છે શાસ્ત્ર વાંચો તુલસી એ વાત કરી રામ મિલન કે કારણે જોતું તુલસી શોધી લે સંગત સંત કે રામ જેનો રામ જોઈએ છે જોઈતા નથી મોબાઈલ જોઈએ ચાના કપ જરૂર છે રામની જરૂર છે સાચું બોલો દિલ થી બોલો હા લવ થી બોલો સ્પીક વિથ લવ એક ચાના કપની જરૂર છે એટલે રામની જરૂર છે ખરેખર નથી આ તો મને નથી તમને તો બાપા મેં માં આપડે બાકી આપડે કોઈ જરૂર નથી એક ચાનો કપ નો ભીધો હારું કે ગયું આમ લાગે આમ આમ જગત ફરવા લાગે ઘણા તો છ મહિના મંદિર માં નું આવ્યું જ્યારે નુકસાન લાગે તો રામ મિલન કે કારણે જોતું ભાઈઓ ઉદાસ ઉદાસ ક્યાં થવાય છે આજે નોકરી ન મળે તો ઉદાસ થવાય નોકરી છૂટી જાય તો ઉદાસ થવાય ધંધો ન તો ઉદાસ થવાય આજે કોઈ ગ્રાહક નો આવ્યો તો ઉદાસ થવાય પણ આજે મને રામના દર્શન ની મંદિરમાં ન ગયો ભગવાન દર્શન નો મેં ભગવાન નું નામ સ્મરણ ન કર્યું ક્યાં ઉદાસ થઈએ છે તુલસીદાસે કહ્યું કે રામ મિલન કે કારણે જોતું હે ઉદાસ તુલસી શોધી લે સંગત છંદ કે રામજીનો કે પાસ રામ ભગવાન એકવીસ લાખ ફરસે ગયા ક્યાં છે રામ અત્યારે રામના મંદિરમાં જશો રામ ભગવાન મૂર્તિના દર્શન દર્શન રામ નહીં મળે રામાર વાંચોથી રામ ભગવાન ની માહિતી નો ખ્યાલ આવશે રામ નહીં મળે રામ છે ક્યાં સંતને શોધી કાઢો કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે ભાઈ સરનામા ની જરૂર પડે મુંબઈ ઉતરો રેલવે સ્ટેશન ઉતરો ટેક્સ મારા લઈ હાલો ક્યાં રહે સરનામા ની જરૂર પડે કૃષ્ણ ભગવાન કે છે સાધ ઓ હૃદયમ સાધુ નામ હૃદયમ તો સાધુ ને હૃદયમ ઉર્યું છું અરે ભગવાન સ્વામના પોતાનું સરનામું આપી દીધું છે વાંચો બધરા મત મહારાદે ભાઈ પોતાનું સરનામ આપ્યું સંતના હૃદયમાં અખંડ રહ્યો છું પ્રથમ સત્તાવીસમુ વધાર રમત એટલે આવા સંતના દર્શન સાક્ષાત ભગવાનના દર્શન છે પ્રથમ સાડત્રીસમ વધારમત સંપૂર્ણ દસમુ વધાર રમત મહારાજે કહ્યું કે આ સંતની સેવા ભગવાની જેમ કરવી અંતેનું છવ્વીસમુ વધારા મત આવા સંત અને ભગવાનનો સાક્ષાત સંબંધ છે અને તેનું સત્તાવીસમાં વધારા મત આવા સંતના હૃદયમાં ભગવાન રહ્યા છે તો સંતની સેવાય ભગવાનની સેવા છે સંતનો દ્રોય ભગવાનનો દ્રોહ છે અંતેનું પાંત્રીસમાં વધારમત પ્રથમ અડસઠમાં વધરામત મેં કહ્યું કે જેમ જે મૂર્તિમાં ભગવાન રહ્યા છે એમ સંત એટલે આપણે ભગવાન ઓળખવાની વાત ચાલે બે દિવસ પહેલા હવાની કથામાં પણ પ્રગટ કરેલી છે અને આપણે સવારની કથામાં પ્રગટ ભગવાનની ભક્તિથી શરૂઆત થાય છે મહત્વની બાજુ છે પ્રગટને ઓળખવાની તો ભગવાન ચંદન ક્યાં છે અત્યારે ભાઈ ક્યાં છે અત્યારે મૂર્તિમાં તો છે જ તો જ્યાં જ્યાં મહાજે ચરિત્રમાં દિવ્યભાવ રાખવાની છે વાત કરી છે મૂર્તિ કયું ચરિત્ર કરવાની છે એટલે સંત સંતમાં ભગવાન રહ્યા છે સંત ભગવાન નથી જો ઘણા લોકો હમથામતા બાફે છે કે સામે બીએપીએસ વાળા પ્રમુખ શ્રાન ભગવાન માને છે માનતા નથી ભાઈ તમે તમે ખોટો આક્ષેપ ના મૂકો અમે પ્રમુખ સ્વામી ભગવાન નથી પ્રમુખ સ્વામી માં ભગવાન છે એવું અમે માનીએ છીએ શાસ્ત્રમાં યોગી બા ભગવાન નથી તમને દર્શન આપો દૂધમાં ખાંડ છે દૂધ ખાંડ નથી દૂધમાં ખાંડ છે એટલે દૂધ ગર્યું લાગે છે દૂધ ખાંડ નથી પ્રમુખ સ્વામી ભગવાન નથી પ્રમુખ સ્વામી માં ભગવાન છે અને ક્યાં મારી વાત છે તમે જેનું ભજન કરો છો લખી ગયા તો વાંચો તેમજ છાપા બાજુ મૂકીને એક વાર મારે લખ્યું છે આપડે ગણેશ માતા દર્શન કરો છો એવું બોલીએ છીએ હે પોતાના પુતળામાં રહેલા ગણેશ મહારાજ દયા કરજો એવું બોલો છો

સંતાઉને ઉતે વળી સંદરે એ મર્ષિ મુખે કહે ભગવંત રે સંત માન જો મારી મૂર્તિ રે એ મા ફેર નથી એ કર ધીરે આ મેં બનાવ્યું યોગી બાપે બનાવ્યું છે નિષ્ફળ સામે લઈ ગયું સંત દેશ હોય મારી કરોડો હિન્દુ હજારો વર્ષથી બોલે છે ગુરુ ર બ્રહ્મા ગુરુ રવિષ્ણુર ગુરુ રદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ બ્રહ્મા ક્યાં છે ભાઈ સત્ય લોક માં છે ત્યાં સાયકલ ને નહીં જવાય વિષ્ણુ ભગવાન વૈકુંઠ માં છે ત્યાં તમે નેનું હાલવાની જ નથી શંકર ભગવાન કૈલાસ બેઠા છે ત્યાં મારુતિ જ નહીં હાલે અને પરબ્રહ્મ જો આ શ્લોક કોઈને ખબર નથી આ શ્લોકમાં બધી વસ્તુ જુદી છે કારણ કે બધા ભગવાન બરાબર છે ભાઈ તું વાંચ શ્લોક હું કે છે ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ તો બ્રહ્મા વિષ્ણુ નોખા ને ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નોખા ને ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તો પર બ્રહ્મ જ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ થી જુદા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુ આ શ્લોક યોગી બાપે બનાવે ભગવાન થઈ જવા માટે આ શ્લોક શાસ્ત્રી મહારાજ બનાવ્યો પ્રમુખ સ્વામી મહારાજ બનાવ્યો કરુડો હિન્દુઓ બોલે તો ગુરુ ભગવાન નથી ગુરુમાં ભગવાન મીરા બોલ્યા છે હારે હરિ વસે છે હરિના જન્મ તમે શું કરશો જીવનમાં એટલે ગુરુમાં ભગવાન યાદ છે પણ ગુરુ પાછા હખણા હોવા જોઈએ દરેક પોતાના ગુરુ માટે શ્લોક લગાડશે ગુરુ ગુરુર બ્રહ્મ ગુરુ વિષ્ણ હોકા પીએ છો જોતો ખરો ચલમો પીએ છે ગાંજા પીએ છે ભગવાન તો દરેક માં રહ્યા છે જીવ પ્રાણી માત્રા વાતમ સર્વમ ભગવાન દરેક માં રહ્યા છે પણ પાત્ર નું તારતમ્ય છે વાંચો વજન માં પ્રથમ નું એકતાલીસ એનું સમજી લોરમું મા સૂર્ય નો પ્રકાશ હોય એક સરખો હોય અહીં નાનું તળાવ હોય અહીંયા જમીન હોય આ બાજુ અરીસો હોય સૂર્ય નો પ્રકાશ તો બધી જગ્યાએ સમાન છે પણ જમીનમાં ન તમારું પ્રતિબિંબ દેખાય ન સૂર્ય દેખાય પણ પાણીમાં દેખાશે એમાં જો ડોળું પાણી હોય તો આખું દેખાય ચોખ્ખું હોય તો ક્લિયર દેખાય પણ અરીસામાં તો બહુ મસ્ત પ્રતિબિંબ દેખાય સૂર્યનો પ્રકાશ તો સમાન છે પણ જમીનમાં નહીં દેખાય કારણ કે મલિનતા છે પાણીમાં દેખાશે અરીસામાં ચોખ્ખું દેખાશે અરીસામાં જો તમે આમ આમ ગંદો હશે તો નહીં દેખાય એમ ભગવાન મારામાં તમારામાં કાગડામાં ચકલીમાં પોપટમાં માઇકમાં પંખામાં ઘડિયાળમાં બધામાં વ્યાપક છે પણ જેવા અક્ષ બ્રહ્મા છે એવા પ્રકૃતિ પુરુષમાં પણ નથી વાંચો પ્રથમ એકતાલીસ અહીં વાયર અમે બે દિવસ પર હવાની કથા વાત કરી અહીં વાયરો હોય એક જ સરખો વોલ્ટેજ હોય દસ હોલ્ડર હોય દસે હોલ્ડરની અંદર એક એક જુદા જુદા બલ્બ મીકા છે એક ઝીરો વટનો દસ વટનો આવતો હોય તો મને ખબર નથી પણ પચીસ વટનો ચાલીસ વટનો સાહીઠ વટનો સો વટનો કરંટ એક જ સરખો છે વોલ્ટેજ એક જ સરખા છે કરંટ ના પણ દરેક બલ્બમાં પ્રકાશ એક સરખો હશે કે જુદો 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 બરાબર સમજાય છે ને એમ ભગવાન તો મારામાં તમારામાં છે પણ આપણો બલ્બ છે ને ઝીરો વોટ નો છે હું કીધું કેટલાકનો માઇનસ માં હોય પિક્ચર જોઈએ એનામાં તો માઇનસ જ હોય ગુટકા ખાય બીડી ખાય ડુંગળી લસણ ખાય એમાં તો માઇનસ જ હોય વોકાત ચર્મન ગાંધા પીતા હોય ભૈરા વાર નાતા ને કૂદતા હોય એમાં એમાં ભગવાનનો તો માઇનસ ભરવું માઇનસ ટમટમ્યું થાય જૂનું જૂનું પણ પ્રમુખ સાહેબ મહારાજ બલ્બ અવજો વટનો છે બિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વટ છે એટલે પર નો પ્રકાશ એમના દ્વારા અભિવ્યક્ત છે આખા બ્રહ્માંડ અંદર એનો પ્રકાશ એટલા માટે છે પાત્રનું નું તાર તમે મારી વાત નથી વાંચજો પ્રથમ એકતાલીસ એટલે ગુરુને ઓળખવાના હોય ગુરુ થવા આ દેશમાં હારા ખબર એન્જિનિયર થવું વકીલ થવું ગુરુ શિક્ષક થવું હા ગુરુ અરે રિક્ષા ડ્રાઈવર થવું ગુરુ છે હેલા મેલું ગુરુ થવાનું છે થવા જેવું ખરું બાકી તમારો ઘરનો છોકરો પગે નહીં લાગે તમારા ઘરના તો નહીં જ લાગે લગાડશે પણ તમારો દીકરો પગે નહીં લાગે એક વખત ગુરુ થઈ ગયા હો એ હજારો લાખો માણસો તમારે પૂજા કરે ચરણ પખાડે ચરણ રજ લે અરે આ દેશમાં તો ગુરુ નો તો મહિમા ઓ હો હો પણ ઓળખો ભાઈ કયા ગુરુમાં ભગવાન પ્રગટ છે ને કોની ભક્તિ કરવાની છે પ્રગટ ને ઓળખવાના પણ ક્ષેમ વોઘા પીને એમાં શ્લોક લગાડવાનો ગાંજા પીને એમાં શ્લોક લગાડવાનો અમે બધા ગુરુ હરખા અરે મરી જઈશ ટમેટા જોઈને લો બટેટા જોઈને લો રીંગણા જોઈને લો અમને જોઈને નહીં લેવાના અમાર બધી બસ હરખી લે હું બધી બસ હરખી કોઈ પણ બસ માં બે નડિયાદ એમ સ્વામી બધી બસ હરકી જોઈએ ચાર વીર પાંચ બે વીર આગળ સ્ટિયરિંગ બધું હરકું જોઈએ સ્વામી મૂકો લાભ આ બસ માં બેહુ ના બસમાં ના બેહવું નથી ઘણા છે ને ગામડા બસ આવે ફટ બે જાય આગળ કંડક્ટર ટિકિટ કાપતું કાપતા હોય બોલો ક્યાં જવું નડિયાદ હેઠા ઉતરો કે બસ તો મેં ના જાય છાપામાં કૌભાના પછી ખબર લે આ તો ખોટા ગુરુ હતા તો પેલે જ ખોટા હતા બેઠો હું કામે એટલે ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ સત અસત ને જોઈ બળદ લઈએ તો ખેડી લઈએ ને ડોબો લઈએ તો ધોઈ ડોબો લઈએ તો ધોઈ ને લઈએ સમજુ ના તો તેને કહીએ કહે ગોવિંદરામ ભવ સાગર તો તરીએ જો ગુરુ કરીએ તો

આવા ગુણાથી પુરુષમાં પ્રગટ પછી કરતા તમે જેને માનતા હોય માનજો જાવ રામ ભગવાન કૃષ્ણ ભગવાન શંકર ભગવાન કોઈ પણ દેવી દેવતા એ બધા જ પ્રગટ છે પ્રમુખ સ્વામીમાં જેમ ઇન્ટરનેટ હોય ને દુનિયાના બધા કોમ્પિટિસ સાથે કનેક્શન હોય છે એમ પ્રમુખ સ્વન બધાય કનેક્શન છે બધા એટલે આવા ગુરુ મળે એટલે પ્રમુખ સ્વામી ફરી વખત ભગવાન નથી પણ પ્રમુખ સ્વામીમાં ભગવાન છે આવા પ્રગટ ભગવાને ઓળખીને એનો આશરો કરવો એનું નામ છે ભક્તિ નંબર એક એમાં નિર્દોષ ભાવ દિવ્ય ભાવ રાખો ભક્તિ નંબર બે યોગી બાપા વારંવાર કહેતા કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે એ જ ભક્તિ છે ભક્તિ નંબર બે ભક્તિ નંબર ત્રણ અનુવૃત્યા ભક્તિ એની આજ્ઞા રૂચિ મરજી પાડવી એ પણ એક ભક્તિ છે પ્રેમ રક્ષણ ભક્તિ એ પણ એક ભક્તિ છે અને પછી શ્રીમદ ભાગવતમાં પ્રહલાદ બાર મિત્રોને નવ પ્રકારની ભક્તિ સમજાવે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્તનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવ પ્રકારની ભક્તિ યોગી બાબા ક્યારેક ભેડા ભક્તિ બહુ હતા એ પણ એક ભક્તિ છે તો વિવિધ પ્રકારની ભક્તિનું નિરૂપણ આપણે આગલા દિવસોમાં કરવાના છે આવતીકાલે નિર્દોષ બુદ્ધિ ભક્તિ બહુ મહત્વની છે બહુ પાયાની ભક્તિ છે ભગવાન પ્રગટ સંતમાં નિર્દોષ ભાવ દિવો ભાવ રહી જાય તો આપણું કામ જલ્દી પૂરું થાય એવું છે તો નિર્દોષ બુદ્ધિ અનુવૃત્તિ એ ભક્તિ પછી અનુવૃત્તિ ભક્તિ પછી પ્રેમલક્ષણ ભક્તિ અને પછી નવ પ્રકારની ભક્તિનું આપણે આગલા દિવસોમાં નિરૂપણ કરીશું આગલા દિવસો સુધી આવતીકાલ સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જય આધ્યાત્મિક માર્ગની સફરમાં ખૂબ જ આવશ્યક એવી સૈદ્ધાંતિક વાતોને આપણા સૌના ગળે ઉતરી જાય એવી રસાળ શૈલીમાં પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીએ આપણને કરી આપ સૌને યાદ કરાવવામાં આનંદનો અનુભવ થાય છે કે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીની કથા વાર્તાનો લાભ દરરોજ સવારે આપણને સવા આઠ વાગે પ્રાપ્ત થાય છે શ્રાવણ માસના તમામ રવિવારોએ પણ રવિસભામાં આપણે એમનો લાભ લઈ રહ્યા છીએ તો સ્વામિનારાયણ સાધના વિષયક પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી જે કથામૃતનો લાભ આપણને આપી રહ્યા છે તે કથા વિગતવાર અક્ષરપીઠના પ્રકાશનોમાં પણ ઉપલબ્ધ છે એટલે શ્રાવણ માસ પૂરો થયા પછી આપણે જે આ કથા વાર્તાને માણી રહ્યા છીએ તે કથાવાર્તાને આપણા જીવનનો ભાગ બનાવવો હોય તો આ પ્રકાશનોનું નિયમિત વાંચન કરી એનું મનન કરી અને આપણે એનો વિશેષ લાભ લઈ શકીશું તો પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી લિખિત વચનામૃત રહસ્ય ભાગ ચાર અને પાંચમાં સ્વામિનારાયણ સાધના સવિસ્તાર તેઓએ પોતે જ પોતાની કલમ દ્વારા પ્રસ્તુત કરી છે અને આ બંને પુસ્તકો વચનામૃત રહસ્ય ભાગ ચાર અને પાંચ આપણા બુક સ્ટોલ પર ઉપલબ્ધ છે તો હરિભક્તોને વિનંતી ખાસ આપણે આ અગત્યના પુસ્તકો વસાવીએ સાથે સાથે સ્વામિનારાયણ સાધનાનું જે વિશદ માર્ગદર્શન તેઓ આપણને આપી રહ્યા છે તે સ્વામિનારાયણ સાધનાના સાતે સિદ્ધાંતોનું સંક્ષિપ્ત છતાં સચોટ વર્ણન રાજમાર્ગ સ્વામિનારાયણીય સાધના એ નામના પુસ્તકમાં છે એ પુસ્તક પણ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીએ લખ્યું છે અને એ પણ બુક સ્ટોલ ઉપરથી ઉપલબ્ધ છે તો આપણે આ ખૂબ મહત્વના પુસ્તકોને વસાવીએ એને નિયમિત વાંચીએ અને એનું મનન કરીએ તો આપણને પણ આજે જે કથા વાર્તાનું સુખ આવ્યું છે એવું સુખ આપણને અખંડ રહ્યા કરે રક્ષાબંધન પર્વ મંગળવારે તારીખ ચોવીસમી તારીખે આવી રહ્યું છે પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં રક્ષાબંધનના આ પર્વનો ઉત્સવ ભાવનગર ખાતે ઉજવાશે અને એ દિવસે અહીંયા સવારે પણ એ ઉત્સવ પૂજ્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાશે રાબેતા મુજબ પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી સ્વામિનારાયણી સાધના ઉપર કથામૃતનો લાભ આપશે અને ત્યાર પછી રક્ષાબંધનના ઉત્સવની એ સભામાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આશીર્વાદનો પણ આપણને લાભ મળશે અને સભાના અંતે પૂજ્ય સંતો આપણને રક્ષાબંધન કરી અને આશીર્વાદ પણ પાઠવશે તો આપણે સૌ હરિભક્તો અચૂક સવારે રક્ષાબંધન પર્વ નિમિત્તે આપણે આ મંદિરમાં કથાવાર્તા અને સંતોના આશીર્વાદનો લાભ લઈશું મેમનગરના સન્નિષ્ઠ હરિભક્ત પરમ શ્રી પ્રદ્યુમન